मारा नाम पटेल वर्गीश कुमार वर्मन सीजे मारा एनरोलमेंट नंबर है 2065-51-02। हमारा प्रोजेक्ट नु नाम स्पीड कंट्रोल ऑफ डीसी मोटर यूजिंग चॉपर छे। अमे ट्रेनिंग किट बनावेली छे, तेथी अमारा कॉलेज में आवनारा स्टूडेंट ने ते हेल्पफुल रहे अने स्टूडेंटो ते प्रेक्टिकल रीते तेनो उपयोग करी सके। अमारा प्रोजेक्ट गाइडेंस नु नाम छे अनिल परमार साहेब अने एचओडी सर नु नाम छे एससी पटेल साहेब। अमारा प्रोजेक्ट में अमे चार मेम्बर छे। आ अमारा ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિઝન મિશન છે। પ્રોજેક્ટમાં અમે સર્કિટ ડાયાગ્રામ દર્શાવેલ છે। સર્કિટ ડાયાગ્રામમાં 230 વોલ્ટેજ એસી પાવર આપવામાં આવે છે અને 70 વોલ્ટેજ ડીસી એ પાવર સપ્લાયમાં જાય છે અને 12 વોલ્ટેજ ડીસી એ કંટ્રોલ સર્કિટમાં જાય છે। 12 વોલ્ટ ડીસી એ ટ્રાયંગલ વેવ જનરેટરમાં જાય છે અને ત્યાં ફ્રીક્વન્સી એડજસ્ટ કરવામાં આવે છે। ત્યાંથી PWM ડ્રાઇવ દ્વારા ડ્યુટી સાયકલને એડજસ્ટ કરવામાં આવે છે અને પાવર સપ્લાય દ્વારા 70 વોલ્ટ ડીસી એ મોસ્ફેટમાં જાય છે। મોસ્ફેટ IRF530 નો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાંથી મોસ્ફેટને PWM ડ્રાઇવ સાથે તેના આઉટપુટમાં કનેક્ટ કરવામાં આવે છે અને તેના આઉટપુટ દ્વારા તેને અર્થ કરવામાં આવે છે અને મોસ્ફેટના આઉટપુટ દ્વારા તે મોટરમાં જાય છે અને મોટરને ઓન ઓફ કરવાની જવાબદારી મોસ્ફેટની હોય છે। તેથી તે કંટ્રોલ કરે છે મોસ્ફેટ અને ત્યાં મોટરને સપ્લાય જાય છે અને સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે। અમે ડીસી મોટર PMDC મોટરનો ઉપયોગ કરેલ છે। તમે ફિગર જોઈ શકો છો, PWM PMDC ઇલેક્ટ્રિકલ મોટર છે। ડીસી મોટર તેની પ્રાઇસ 5000 કે 5500 રૂપિયાની બજારમાં મળે છે। તેના સ્પેસિફિકેશન મોટરના એ છે કે MFG બાય રોયલ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કંપની અને ISO 9001:2008 RGD કંપની છે અને વોલ્ટેજ 180 ડીસી લેવામાં આવે છે અને 230 વોલ્ટેજ ડીસી ફોર શોર્ટ ટાઈમ બટ નોટ લોંગ ટાઈમ, એટલે કે 180 વોલ્ટેજ ડીસી પ્રોપર લેવામાં આવે છે અને 230 વોલ્ટેજ એટલું શોર્ટ ટાઈમ અમુક ટાઈમ માટે લઈ શકાય છે। તે કરંટ 1 એમ્પિયર કરંટ મોટર લે છે અને પાવર છે 0.18 કિલોવોટનો પાવર લઈ શકે છે અને હોર્સ પાવર 0.25 છે। તે 1500 આરપીએમ સુધીનું મેઝરમેન્ટ કરી શકે છે। મોટરની સ્પેસિફિકેશન સ્પીડ કંટ્રોલની એ છે કે પેકિંગ માટે ઇન્ડસ્ટ્રીયલમાં જે કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે તેની સ્પીડ અચર હોય છે, તેથી પેકિંગમાં સરળતાથી પેકિંગ થઈ શકે છે। તેમાં ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સ્પીડ કંટ્રોલ મોસ્ફેટ દ્વારા કરવામાં આવે છે અને તેનાથી સ્પીડ કંટ્રોલ કરી શકાય છે। ઇલેક્ટ્રિક વ્હીકલ જેવી કે અમારા ઇલેક્ટ્રિક વ્હીકલમાં સ્પીડ કંટ્રોલ માટે ડીસી મોટરનો ઉપયોગ કરી શકાય છે, તેમાં મોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે છે। ઇલેક્ટ્રિક બાઇસિકલ છે, સ્કૂટર છે વગેરેના સ્પીડ કંટ્રોલ માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે। ઇન્ડસ્ટ્રીયલમાં મોસ્ફેટનો ઉપયોગ ન કરતા ડીસી ડ્રાઇવનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તે પણ ઉપયોગમાં લઈ શકાય છે। ઇન્ડસ્ટ્રીયલની અંદર સ્પીડ કંટ્રોલ માટે ડીસી મોટરોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। પિક્ચરના સ્પેસિફિકેશન એટલે કે અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેના ટ્રેનિંગ કિટમાં અમે 230 વોલ્ટેજ એસી 50 હર્ટ્ઝ એસી મીન્સ સપ્લાય આપવામાં આવેલ છે। બોક્સની સાઇઝ દર્શાવેલ છે અને ડીસી પાવર સપ્લાય 24 વોલ્ટ ડીસીનો ઉપયોગ કરવામાં આવે છે। મોસ્ફેટ બાયસ ચોપરનો ઉપયોગ કરેલ છે। પોટેન્શિયોમીટર તરીકે ફ્રીક્વન્સી એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે ડ્યુટી સાયકલ। IC બેઝ મોસ્ફેટનો ઉપયોગ કરેલ છે।
ઓપન લૂપ સ્પીડ કંટ્રોલ કરી શકાય છે અને મેઝરમેન્ટ માટે સીઆરઓ અને ડિજિટલ મલ્ટીમીટરનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. હા, અમે ટ્રેનિંગ કીટ બનાવેલી છે. તેના કનેક્ટર દ્વારા મોટર જોઈન્ટ કરવામાં આવે છે અને સપ્લાય દ્વારા કનેક્શન આપવામાં આવે છે. હમણાં આ સર્કિટમાં પાવર સપ્લાય ચાલુ છે. મોડેલ પિક્ચર છે. સર્કિટ દ્વારા વોલ્ટેજ મેઝરમેન્ટ કરી શકાય છે. વોલ્ટમીટર દ્વારા, પેટોમીટર દ્વારા સ્પીડ કંટ્રોલ કરી, સ્પીડની મેઝરમેન્ટ કરી શકાય છે. ડીસી મોટરની સ્ટાર્ટિંગ સ્પીડ, રનિંગ સ્પીડ અને અચળ સ્પીડ માપી શકાય છે. વોલ્ટેજ, આ સ્ટાર્ટિંગ વોલ્ટેજ કેટલા હોય છે અને રનિંગ વોલ્ટેજ કેટલા હોય છે અને સ્પીડ મેક્સિમમ કેટલી જાય છે તે મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાય છે. ટેકોમીટરનો ઉપયોગ કરી શકાય છે. હા, અમારે ટ્રેનિંગ કીટ દર્શાવેલી છે. આગળ સર્કિટમાં દર્શાવેલ તે પ્રમાણે સ્પીડ કંટ્રોલ આ રીતે કરી શકાય છે. અલગ અલગ એંગલ દ્વારા અમે સ્ટાર્ટિંગ વોલ્ટેજ વધારીને સ્પીડ કેટલી થાય છે તે મેઝરમેન્ટ કરી શકીએ છીએ અને ઓન લોડ પર કેટલી મેઝરમેન્ટ કરી શકાય, કેટલા આરપીએમ પર મોટર ચાલુ રાખી શકાય તે પણ આપણે મેઝરમેન્ટ કરી શકાય છે અને ઓફ લોડ પર કેટલું મેઝરમેન્ટ કરી શકાય તે પણ આપણે માપી શકીએ છીએ. ડીસી મોટર, અમારા પ્રોજેક્ટમાં અમે ડીસી મોટરને ફોરવર્ડ અને રિવર્સ બંને બંને સ્પીડ, બંને બાજુની સ્પીડથી અમે મેઝર કરી શકીએ છીએ. થેન્ક યુ. ટેકમાં અભ્યાસ કરું છું. મારું નામ સ્નેહ અજમેરી છે. મારો એલોવ નંબર છે 072. અમે અમારું મોડલ છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર ટ્રેનિંગ કીટ. એનું આ બેનર છે જેમાં આપણે સૌ પ્રથમ જોઈશું તો પહેલાં ઇન્ટ્રોડક્શન છે કે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર ઇઝ અ ટેકનિક ઓફ રેગ્યુલેટિંગ ધ વોલ્ટેજ એપ્લાય ટુ ધ ડીસી મોટર બાય યુઝિંગ અ મોસ્ફેટ ચોપર. એટલે અમારું જે મોડલ છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર, તેની અંદર જે અમે જે યુઝ કર્યું છે તેમાં મોસ્ફેટ ચોપર યુઝ કર્યું છે. તે જે મોસ્ફેટ ચોપર છે તે જે તે વોલ્ટેજને રેગ્યુલેટ કરે છે, મીન્સ કે કંટ્રોલ કરે છે. વિચ સ્વિચ ધ ડીસી સપ્લાય ઓન એન્ડ ઓફ હાઈ ફ્રિકવન્સી ટુ કંટ્રોલ ધ એવરેજ વોલ્ટેજ એન્ડ હેન્સ ધ મોટર સ્પીડ. આ જે મોસ્ફેટ, જે મોસ્ફેટ સ્વિચ છે, એટલે જે ઇલેક્ટ્રોનિક સ્વિચ છે, તે ઓન એન્ડ ઓફ કરે છે, હાઈ ફ્રિકવન્સીએ કંટ્રોલ કરે છે ડીસી સપ્લાયને. અ ટ્રેનિંગ કીટ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર ઇઝ એન એજ્યુકેશન હાર્ડવેર પ્લેટફોર્મ ડિઝાઇન ફોર સ્ટુડન્ટ એન્ડ એન્જિનિયર ટુ લર્ન એન્ડ એક્સપેરિમેન્ટ વિથ ધ પ્રિન્સિપલ એન્ડ ટેકનિક ફોર સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર મોસ્ફેટ ચોપર. ઇટ ઇઝ અ ટિપિકલી ઇન્ક્લુડ અ ડીસી મોટર મોસ્ફેટ ચોપર સર્કિટ અ માઇક્રો કંટ્રોલ એન્ડ અધર નેસેસરી કોમ્પોનન્ટ્સ. એટલે આજે આજે અમારો જે અમારો જે મોડલ છે તે સ્પેશિયલી જે ટ્રેનિંગ માટે યુઝ થયો છે, જે અપકમિંગ જે સ્ટુડન્ટ હોય છે તેના માટે અમે બનાવ્યો છે. તેમાં અમે મોસ્ફેટ યુઝ કર્યું છે અને જે હાર્ડવેર આવે છે અને આની અંદર અમે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ યુઝ કર્યા છે, જેવી રીતે આઈસી છે, મોસ્ફેટ છે, ડાયોડ છે, એક્સેટ્રા, એબસ્ટ્રેક્ટ છે, એબસ્ટ્રેક્ટ થિયરી. સ્ટુડન્ટ્સ આર ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ફંડામેન્ટલ્સ કોન્સેપ્ટ ઓફ ડીસી મોટર કંટ્રોલ એન્ડ ચોપર સર્કિટ ઇન્ક્લુડ અ પલ્સ વિથ મોડ્યુલેશન ટેકનિક એન્ડ વોલ્ટેજ રેગ્યુલેશન પ્રિન્સિપલ. એટલે આજે અમે જે અમારો પ્રોજેક્ટ છે તેની અંદર અમે પલ્સ વિથ મોડ્યુલેશન દ્વારા અમે સ્પીડ કંટ્રોલ કરીશું, એટલે PWM. સર્કિટ ડિઝાઇન. સ્ટુડન્ટ લર્ન અબાઉટ ધ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ ચોપર સર્કિટ્સ મોડ્યુલ ઇન્ક્લુડિંગ કોમ્પોનન્ટ સિલેક્શન, સર્કિટ લેઆઉટ એન્ડ સેફ્ટી કન્સિડરેશન. આની અંદર જે સર્કિટ ડાયાગ્રામ છે તેની અંદર અમે જે ડિઝાઇન ઇન્ક્લુડ કરે છે, જે ચોપર અંદર જે ચોપર સર્કિટ છે, મોડલ છે, ઇન્ક્લુડ કોમ્પોનન્ટ સિલેક્શન. એટલે આની અંદર જે કોમ્પોનન્ટ બી અમે સિલેક્ટ કર્યા છે. હેન્ડ્સ ઓન એક્સપેરિમેન્ટ. ધ ટ્રેનિંગ કીટ ઇનેબલ સ્ટુડન્ટ્સ ટુ કન્ડક્ટ વેરિયસ એક્સપેરિમેન્ટ
to understand the relationship between the PWM signal and motor speed. They explored different speed control techniques and observed the effects of varying duty cycle and frequencies. એટલે અમે જે આ ટ્રેનિંગ કીટ છે તેની અંદર અમે જે એક્સપેરિમેન્ટમાં કન્ડક્ટ કર્યું છે તેની અંદર PWM સિગ્નલ્સ અને એનું મોટર સ્પીડ જે PWM જે સિગ્નલ છે પલ્સ વિથ મોડ્યુલેશન તેનાથી અમે જે મોટરની સ્પીડ કંટ્રોલ કરીએ છીએ અને તેની અંદર ડ્યુટી સાયકલ બી ડ્યુટી સાયકલ છે. પરફોર્મન્સ એનાલિસિસ સ્ટુડન્ટ લર્ન ટુ ધ મેઝર એન્ડ એનાલાઇઝ ધ મોટર સ્પીડ ટોર્ક એન્ડ પાવર કેરેક્ટરિસ્ટિક અંડર ડિફરન્ટ કંટ્રોલ સેટિંગ્સ. દે ઓલ્સો ઇવોલ્યુટ ધ એફિશિયન્સી એન્ડ રિસ્પોન્સ ટાઈમ ઓફ ધ ચોપર સર્કિટ બેઝ કંટ્રોલ સિસ્ટમ. આનાથી આ પરફોર્મન્સ જો તમે કરશો ત્યાંથી એવું એનાલાઇઝ કરવા એટલે એનું એવું એનાલિસિસ કરવા મળે છે કે જે સ્ટુડન્ટ છે તેને મોટરની સ્પીડ ચેક કરતા આવડી જશે, મલ્ટીમીટર દ્વારા તેને કંટ્રોલિંગ કરતા આવડી જશે, પાવર કેરેક્ટરિસ્ટિક સમજતા આવડી જશે એક્સેટ્રા. સ્પેસિફિકેશન PMDC મોટર. PMDC મોટર એટલે પરમનન્ટ મેગ્નેટ DC મોટર. MFG બાય રોયલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કંપની અહેમદાબાદ એન્ડ ISO 9001-2008 2018 REGD કંપની. વોલ્ટેજ 180 વોલ્ટેજ DC ફોર ટેસ્ટિંગ પર્પઝ, કેન ગીવ 230 વોલ્ટેજ DC ફોર શોર્ટ ટાઈમ બટ નોટ ફોર લોંગ ટાઈમ. એટલે જે આ જો તમે આજે અમારો જે ટ્રેનિંગ કીટ છે તેની અંદર તમે 180 જે DC છે તેને તમે કન્ટિન્યુઅસ એટલે તમે કન્ટિન્યુઅસ ચલાવી શકો છો, પણ જો તમારે ટેસ્ટિંગ પર્પઝ માટે 230 વોલ્ટેજ કરી શકાય છે શોર્ટ ટાઈમ માટે. કરંટ 1 એમ્પિયર, પાવર 0.18 કિલોવોટ, મિકેનિકલ હોર્સ પાવર 0.25, મોડલ નંબર 0423, ડ્યુટી S1 રિવોલ્યુશન પર મિનિટ 1500 RPM, એક્સટેન્શન ટાઈપ સેપરેટરી એક્સાઇટેડ. આગળ જોઈએ તો આમાં આ અમારું મોડલ છે. આ મોડલમાં તમે જોઈ શકો છો કે એક ઓન ઓફ સ્વિચ છે, પછી જે પાવર સપ્લાય એટલે જેની અંદર પાવર સપ્લાય છે તેની અંદર ટોટલ 212 વોલ્ટેજ છે, જેમાં બે સર્કિટ અલગ પડે છે. તેમાં જે 200 વોલ્ટેજ DC છે તે પાવર સર્કિટમાં જાય છે અને 12 વોલ્ટેજ DC તે નીચે કંટ્રોલ સર્કિટમાં જાય છે. જો પાવર સર્કિટની વાત કરીએ તો પાવર સર્કિટમાં જે MOSFET છે, MOSFETથી જે MOSFETનું જે આઉટપુટ છે તે મોટર સાથે કનેક્ટેડ છે. અને નીચે કંટ્રોલ સર્કિટની વાત કરીએ તો નીચે ફ્રિકવન્સી એડજસ્ટર છે અને ડ્યુટી સાયકલ એડજસ્ટર છે અને ત્યાંથી કંટ્રોલ થાય છે. તેની વચ્ચે જે પિન લગાડવામાં આવે છે, જે ગેટ પલ્સ છે જે MOSFETનો, ત્યાં પિન લગાડવામાં આવે છે જેનાથી PWMનું આઉટપુટ એટલે મીન્સ કે PWM જે ડ્રાઈવ છે તેનાથી મોટરની સ્પીડ કંટ્રોલ થાય છે. ત્યાં અમે ફોરવર્ડ રિવર્સ માટે ટોગલ સ્વિચ યુઝ કરી છે જે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ મીન્સ ફોરવર્ડ રિવર્સ બંને રીતે મોટરને રોટેટ કરી શકે છે. પછી મોટરનું આઉટપુટ છે, અમે છે ને રિવર્સ માટે ડાયોડ લગાવ્યો છે. આપણે જોઈશું આ અમારી મોટર છે PMDC મોટર, પરમનન્ટ મેગ્નેટ DC મોટર. નીચે એની એપ્લિકેશન જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. મેની ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ રિક્વાયર પ્રિસિઝ સ્પીડ કંટ્રોલ ઓફ DC મોટર સચ એઝ અ કન્વેયર સિસ્ટમ, પેકિંગ મશીન્સ એન્ડ પ્રિન્ટિંગ પ્રેશર. અ ટ્રેનિંગ કીટ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ DC મોટર યુઝિંગ અ MOSFET ચોપર કેન બી યુઝ ટુ ડેવલપ કંટ્રોલ સિસ્ટમ ફોર સચ એપ્લિકેશન. અમારે જે આનો યુઝ છે તે મોટી મોટી જે ઇન્ડસ્ટ્રીઝ છે તેની અંદર પેકિંગ મશીનમાં, કન્વેયર બેલ્ટમાં એટલે કન્વર્ટ સિસ્ટમ છે તેની અંદર યુઝ થાય છે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ DC મોટર આર કોમનલી યુઝ ઇન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ એન્ડ પ્રિસિઝ સ્પીડ કંટ્રોલ ઇઝ નેસેસરી ફોર ઇફેક્ટ એફિશિયન્ટ ઓપરેશન. અ ટ્રેનિંગ કીટ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ DC મોટર યુઝિંગ અ MOSFET ચોપર કેન બી યુઝ અ ડેવલપ કંટ્રોલ સિસ્ટમ ફોર ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ સચ એઝ અ ઇલેક્ટ્રિકલ બાઇસિકલ્સ એન્ડ સ્કૂટર્સ. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે તેની અંદર આ DC મોટર બહુ કોમનલી યુઝ થાય છે. એટલે આ જે રીત છે ફોરવર્ડ રિવર્સવાળી તે
આની અંદર મોસ્ફેટ ચોપર કેન બી યુઝ, એટલે અમે જે ડીસી મોટર છે, ડીસી મોટર યુઝિંગ અ મોસ્ફેટ ચોપર, તેની અંદર મોસ્ફેટ ચોપર બી યુઝ કરી શકાય છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ સચ એઝ ઇલેક્ટ્રિકલ બાઇસિકલ એન્ડ સ્કૂટર્સ, એટલે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ એન્ડ બાઇક્સ એન્ડ સ્કૂટર્સમાં બી અમારો જે મેઇન પર્પઝ છે, જે અમે જે જેના માટે પ્રોજેક્ટ બનાવ્યો છે, એજ્યુકેશન એન્ડ રિસર્ચ આ ટ્રેનિંગ કીટ, એટલે અમે સ્પેશિયલી આ ફોર અપકમિંગ સ્ટુડન્ટ્સ ટ્રેનિંગ કીટ, અપકમિંગ સ્ટુડન્ટ માટે ટ્રેનિંગ કીટ બનાવેલી છે. આ ટ્રેનિંગ કીટ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ અ મોસ્ફેટ ચોપર કેન બી યુઝ ઇન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ટુ ધ ટીચ એન્ડ સ્ટડી ધ પ્રિન્સિપલ ઓફ ડીસી મોટર કંટ્રોલ. એટલે આજે અમે આ અમારું જે કીટ છે, એટલે અમારું જે આ મોડલ છે, તે અમે ફોર સ્ટુડન્ટ્સ, એટલે બેસ્ટ ટેસ્ટ જે સમજી શકે કે કે આ કેવી રીતે કંટ્રોલ થઈ શકે છે, આની સ્પીડ કેવી રીતે કંટ્રોલ થાય, આમાં શું શું આવે, તેના માટે અમે આ કીટ બનાવી છે. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ ફોર અ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઓર ધ અધર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન દેટ રિક્વાયર પ્રિસિસ કંટ્રોલ ઓફ ધ ડીસી મોટર સ્પીડ, ધ મોસ્ફેટ ચોપર કેન બી યુઝ ટુ રેગ્યુલેટ ધ મોટર સ્પીડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ કેન બી યુઝ ડિઝાઇન ટુ એડજસ્ટ ધ સ્પીડ બેઝ ઓન વેરિયસ ફેક્ટર્સ સચ એઝ પ્રોડક્શન રેટ્સ, પ્રોડક્શન ક્વોલિટી એન્ડ એનર્જી એફિશિયન્સી. જે મેઇન તો જે ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમમાં આનો યુઝ ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમમાં બી થાય છે. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો તેની અંદર મેન્યુફેક્ચર પ્લાન્ટ છે, એટલે અધર પ્લાન્ટ છે, પ્રોડક્શન એટલે મેન્ટેનન્સ પ્લાન્ટ છે, તેની અંદર આનો યુઝ થાય છે કંટ્રોલિંગ પ્લાન્ટ. આ અમારી જે મોટર છે પીએમડીસી મોટર, ફ્યુચર સ્કોપ છે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બેસ્ટ એન્ડ મેઇન ફ્યુચર યુઝ ફોર અવર પ્રોજેક્ટ વિલ પરફોર્મ ધેર એક્સપેરિમેન્ટ અવર કોલેજ સ્ટુડન્ટ્સ. અમારો મેઇન પર્પસ કોલેજ સ્ટુડન્ટ માટે જ છે. કન્ક્લુઝન છે તો એ છે કે ધ ટ્રેનિંગ કીટ ફોર અ સ્પીડ કંટ્રોલ ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર ઇઝ અ વેલ્યુએબલ એજ્યુકેશન ટૂલ ફોર અ સ્ટુડન્ટ લુકિંગ ટુ એક્સપેન્ડ ધેર નોલેજ ફોર અ મોટર કંટ્રોલ એન્ડ રિલેટેડ ટેકનોલોજીસ. એટલે આજે અમારો ટ્રેનિંગ કીટ છે, તેના દ્વારા જે ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર જે વેલ્યુએબલ એજ્યુકેશન છે, એટલે જે એજ્યુકેશન માટે છે, અને સ્ટુડન્ટ લુકિંગ ટુ એક્સપેન્ડ ધેર નોલેજ, એટલે આનાથી છે ને સ્ટુડન્ટ્સને નોલેજ બી મળી શકે છે ઓફ મોટર કંટ્રોલ એન્ડ રિલેટેડ ટેકનોલોજીસ. આના રિલેટેડ એમને ટેકનોલોજીસ, એટલે જે નવી નવી જે ટેકનોલોજીસ છે, તેના દ્વારા ખબર પડી શકે છે. યુઝર્સ કેન અગેન અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ પ્રિન્સિપલ ઓફ ડીસી મોટર કંટ્રોલ. આના દ્વારા એ લોકો ડીપમાં જાણી શકે છે કે ડીસી મોટર કંટ્રોલનું આ લોકો ડીપમાં જાણી શકે છે. ધ રોલ ઓફ ચોપર્સ ઇન મોડર્ન કંટ્રોલ સિસ્ટમ, ધ પ્રોજેક્ટ ફોર ટ્રેનિંગ કીટ ફોર અ સ્પીડ ઓફ અ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર ઇઝ અ ઇફેક્ટિવ વે ટુ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિસ ઓફ ડીસી મોટર કંટ્રોલ એન્ડ ધ ઓપરેશન ઓફ ચોપર સર્કિટ. સ્પેસિફિકેશન ઓફ ટ્રેનિંગ કીટ, એટલે સ્પેસિફિકેશન છે ટ્રેનિંગ કીટની, કે યુનિટ્સ ઓપરેટ્સ ઓન 230 વોલ્ટેજ 50 હર્ટ્ઝ, મીન્સ 0 to 230 વોલ્ટેજ ડીસી ફોર ડીસી મોટર. ડીસી મોટરમાં અમે જે પરમાનન્ટ મેગ્નેટ, એટલે પીએમડીસી મોટર યુઝ કરીએ છીએ. મોસ્ફેટ એન્ડ આઈજીબીટી બેઝ ચોપર પોટેન્શિયોમીટર ફોર વેરિંગ ડ્યુટી સાયકલ ફ્રોમ 0 to 1. આઇસોલેટ કંટ્રોલ સર્કિટ ડ્રાઈવ મોસ્ફેટ આઈજીબીટી, અધર ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ, રજિસ્ટર ડાયોડ્સ એક્સેટ્રા એઝ પર સર્કિટ્સ રિક્વાયર. ગુડ ક્વોલિટી એન્ડ રિલાયબલી ટર્મિનલ્સ સોકેટ્સ આર પ્રોવાઈડ ફોર કનેક્શન. એટલે અમે આની અંદર ખાસા બધા જે કોમ્પોનન્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ યુઝ કર્યા છે. ગુડ ક્વોલિટી અને રિલાયબલી ટર્મિનલ, એટલે ગુડ ક્વોલિટીની, સારી ક્વોલિટીના અમે આની અંદર સોકેટ્સ અને વાયર્સ પ્રોવાઈડ કર્યા છે. આગળ રેફરન્સ છે કે ચિંતાભર પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રિન્સિપલ એન્ડ એપ્લિકેશન્સ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ 2017. પીએસ ભીમરા પાવર ઇલેક્ટ્રોનિક્સ, ખન્ના પબ્લિશર્સ 2015. મોહમ્મદ એચ રશીદ
पावर इलेक्ट्रॉनिक सर्किट्स डिवाइस एंड एप्लीकेशंस पर्सन 2013। थैंक यू। मारू नाम जादव जयकुमार उपेन्द्र भाई है, बराबर है। हूँ के जे पॉलिटेक्निक भरूच अभ्यास करूँ छूँ। आप सिक्स सेमेस्टर रिपोर्ट है जेनु टाइटल है स्पीड कंट्रोल ऑफ डीसी मोटर यूजिंग चॉपर। एनी रिपोर्ट है जेम आप फर्स्ट पेज है। आप चार ग्रुप मेम्बर्स है, नाम है एनरोलमेंट नंबर साथ। आप गाइडन्स से अनिल परमार सर, जे आप इलेक्ट्रिकल डिपार्टमेंट लेक्चरर है। आप सर्टिफिकेट पेज है, जो सर्टिफिकेट में तुम जी सको। आप एचओडी सर है संजय पटेल सर, जे अपना इलेक्ट्रिकल डिपार्टमेंट ने छोड़ी है। ने अपना इंस्टिट्यूट विजन एंड मिशन है। यू विजन है कि बी एन एक्सेलेंट इंस्टिट्यूट इन टेक्निकल एजुकेशन कमिटेड टू फुलफिल एंड नीड्स ऑफ इंडस्ट्री एंड सोसायटी। एट्ले कि आपने अपना इंस्टिट्यूट ने अपनी जो औद्योगिक है अने जे सोसायटी है एनी जरूरियात प्रमाण आपने एकदम एक्सेलेंट उच्च कक्षा इंस्टिट्यूट बनावा है। ये अपने विजन है और ये मिशन है कि प्रोवाइड अ कंडक्टिव एनवायरमेंट फॉर क्वालिटी ऑफ लर्निंग एंड न्यूचर टीम वर्क। बे अपना इंस्टिट्यूट में क्वालिटी ऑफ लर्निंग अने शीखवा एक संपूर्ण रीते सारू वातावरण पूरु पाड़वामां आवे छे। स्किल एंड एम्प्लॉयबिलिटी इनोवेशन एंटरप्रेन्योरशिप अमोंग स्टूडेंट्स ब्रिज गैप बिट्वीन द क्यूरिकुलम एंड नीड्स ऑफ सोसायटी। ने હવે આપણે આ ડિપાર્ટમેન્ટનું વિઝન મિશન છે, એટલે કે પ્રોપર આપણા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટનું એમાં છે વિઝનમાં એવું છે કે બી અ ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ એક્સેલન્સ ઇન ધ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇમ્પાર્ટિંગ લેટેસ્ટ ટેકનિકલ સ્કિલ્સ કમ્પ્લિમેન્ટરી ટુ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી। એટલે કે આપણે આપણા જે ઔદ્યોગિક અને જે આપણે જે રહેણાંક વિસ્તાર છે એમાં આપણી જે ઇલેક્ટ્રિક આપણે ટેકનિકલ જે ઇલેક્ટ્રિકલની સ્કિલ્સ છે એની સંપૂર્ણ રીતે આપણે શું કહેવાય છે આપણે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેનું આપણે એક બેસ્ટ ડિપાર્ટમેન્ટ બનવાનું છે અને એની માટેનું મિશન છે કે ભાઈ ઇમ્પાર્ટ સ્કિલ બેસ્ડ ટેકનિકલ એજ્યુકેશન સિગ્નિફિકન્સ ટુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થ્રુ કન્ડક્ટિવ એન્વાયરમેન્ટ ફોર ક્વોલિટી લર્નિંગ અને ટુ મેક અપ ફોર ધ શોર્ટ ફિલ્ડ બિટવીન એકેડેમિક એન્ડ નીડ્સ ઓફ સોસાયટી સુ સ્ટુડન્ટ ફોર ટીમ વર્ક લીડરશીપ મોરલ ઓફ ઇથિકલ વેલ્યુઝ। હવે એકનોલેજમેન્ટ છે પ્રોજેક્ટના આખા રિપોર્ટ માટેનું, એનું એબસ્ટ્રેક્ટ છે। એબસ્ટ્રેક્ટમાં જો કહી ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ પ્રોજેક્ટ ઇઝ ડેવલપ અ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર। ધ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર। જનરલી ચોપર્સ આર યુઝ ઇન પાવર ઇલેક્ટ્રોનિક ફોર રેગ્યુલેટિંગ ધ વોલ્ટેજ એન્ડ કરંટ ઓફ સોર્સિસ ફોર એપ્લિકેશન સચ એઝ અ સ્પીડ કંટ્રોલ ઓફ મોટર એન્ડ બેટરી ચાર્જિંગ। માં નોર્મલ રીતે જે આપણે જે મોટરની સ્પીડ કંટ્રોલ છે એ ચોપર બેઝ છે અને ચોપર એ પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટમાં વપરાતું એક વોલ્ટેજ રેગ્યુલેટિંગ ડિવાઇસ છે જે કરંટ અને વોલ્ટેજના સોર્સિસ છે એને તે એના વેલ્યુને ચેન્જ કરવા માટે બદલાય છે અને ચોપર એ ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં આપણે કન્વર્ટ કરે છે એમ। અને સ્પેશિયલી મોસ્ફેટ ચોપર આર કોમનલી યુઝ ઇન પાવર ઇલેક્ટ્રોનિક સર્કિટ ફોર કંટ્રોલિંગ સ્પીડ ઓફ ડીસી મોટર ઇન વેરિયસ એપ્લિકેશન। અને આમાં આપણે મોસ્ફેટ ટાઈપના ચોપરનો ઉપયોગ કરવામાં આવેલ છે જે સ્પેશિયલી આપણી જે ડીસી મોટરની જે વેરિયસ એપ્લિકેશન છે એની સ્પીડ કંટ્રોલ માટેની એમાં વાપરવામાં આવે છે અને પ્રપોઝ ધ સિસ્ટમ એમ્પ્લોઇઝ એન્ડ ક્લોઝ લૂપ કંટ્રોલ સ્ટ્રેટેજી બેઝ પલ્સ વિથ મોડ્યુલેશન ટેકનિક। આમાં આપણે PWM ટેકનિકનો ઉપયોગ કરીને એને મોસ્ફેટ સ્વિચને ગેટ પલ્સ આપીને એની પછી તે આપણે મોટરની સ્પીડ કંટ્રોલ કરવાના છીએ। આ છે ને ધ રિઝલ્ટ ઓફ એક્સપેરિમેન્ટ સો દેટ ધ પ્રપોઝ સિસ્ટમ ઇઝ ઇફેક્ટિવ ઇન કંટ્રોલિંગ ધ સ્પીડ ઓફ ધ ડીસી મોટર વિથ ધ રિસ્પોન્સ ઓફ લો ઓવરશૂટ પ્રપોઝ ધ સિસ્ટમ એઝ પોટેન્શિયલ એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સચ રોબોટિક્સ ઓટોમેશન એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ। એટલે કે આપણી આ જે રોબોટિક્સ છે અને હાલની જે ઇન્ડસ્ટ્રીનું ઓટોમેશન છે એમાં અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે। હવે આપણી આ ઇન્ડેક્સ છે એમાં કન્ટેન્ટ્સમાં ટોટલ કુલ ચાર ચેપ્ટર છે, એમાં આ ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન, ચેપ્ટર 2 છે સર્કિટ ડાયાગ્રામ છે અને ચેપ્ટર 3 છે રિક્વાયર કમ્પોનેન્ટ અને એમાંથી અલગ અલગ કમ્પોનેન્ટના નામ છે અને ચેપ્ટર 4 છે અબાઉટ હાર્ડવેર। હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન, એમાં વોટ ઇઝ ધ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર। એટલે કે ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ એ ચોપરની મદદથી શું છે તે આપણે જોઈશું કે ભાઈ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર ઇઝ અ ટેકનિક
of regulating the voltage applied to the DC motor by using MOSFET chopper. મારું છે કે ડીસી મોટરની જે સ્પીડ કંટ્રોલ છે એ વોલ્ટેજ રેગ્યુલેશનની એક રીતથી મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની એક રીત છે એ વોલ્ટેજના વોલ્ટેજની વેલ્યુને અપડાઉન કરીને અને મોસ્ફેટ ચોપરની સ્વિચની મદદથી એ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ થાય છે. વિચ સ્વિચ ઇઝ ધ ડીસી સપ્લાય ઓન એન્ડ ઓફ એટ હાઈ ફ્રિકવન્સી ટુ કંટ્રોલ ધ એવરેજ વેલ્યુ એન્ડ હેન્સ ધ મોટર સ્પીડ. એમાંથી આપણે હાઈ ફ્રિકવન્સી અને ડીસી સપ્લાયને ઓન અને ઓફ એ હાઈ ફ્રિકવન્સી પર કરી શકાય છે. એ મોસ્ફેટ સ્વિચની એક ખાસિયત છે, લાક્ષણિકતા છે. એનાથી આપણે મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકીએ. ટ્રેનિંગ કિટ ફોર ધ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર ઇઝ એન એજ્યુકેશનલ હાર્ડવેર પ્લેટફોર્મ ડિઝાઇન ફોર સ્ટુડન્ટ ઓર એન્જિનિયર્સ ટુ લર્ન ધ એક્સપેરિમેન્ટ વિથ ધ પ્રિન્સિપલ એન્ડ ટેકનિક્સ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર. ઇટ ટિપિકલી includes a DC motor, MOSFET chopper circuit, a microcontroller and other necessary component. હવે આપણી આ જે ટ્રેનિંગ કીટ છે સ્પીડ કંટ્રોલ માટેની એક મેઇન એજ્યુકેશનલ હાર્ડવેર છે કે જેની ઉપર આપણા જે કોલેજના વિદ્યાર્થીઓ છે અને અધર જે એન્જિનિયર્સ છે એને કોઈ પણ પ્રકારનું એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવું હોય તો એક કીટની મદદથી એક્સપેરિમેન્ટ પરફોર્મ કરી શકે છે અને મોટરની સ્પીડને MOSFET ટાઈપના ચોપરની મદદથી કંટ્રોલ કરી શકે છે. માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે ગેટ પલ્સ આવવા માટે. એનો વર્કિંગ પ્રિન્સિપલ આપણો એ છે કીટનો કે ટ્રેનિંગ કીટ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર ઇઝ બેસ્ડ ઓન ધ યુઝ ઓફ મોસ્ફેટ એઝ અ સ્વિચિંગ ડિવાઇસ ઇન ચોપર સર્કિટ ટુ કન્વર્ટ અ ફિક્સ ડીસી ઇન ટુ વેરિએબલ ડીસી વોલ્ટેજ વિચ ઇઝ કંટ્રોલ બાય માઇક્રો કંટ્રોલર યુઝિંગ PWM. વર્કિંગ પ્રિન્સિપલમાં એવું છે કે ભાઈ મોસ્ફેટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવેલો છે ચોપર સર્કિટમાં એઝ અ સ્વિચિંગ ડિવાઇસ તરીકે અને એ જે આપણું જે ચોપર છે એ ફિક્સ ડીસીને વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરે છે અને મોસ્ફેટમાં ગેટ પલ્સ આપીને એ વેરિયેબલ ડીસી ડીસીની વેલ્યુને વેરિયેબલ કરીને એમાં વોલ્ટેજની વેલ્યુ વધારીને અથવા ઘટાડીને એની સ્પીડ કંટ્રોલ થઈ શકે છે. એનું વર્કિંગ એ છે કે ટ્રેનિંગ કીટ ફોર ધ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર ટિપિકલી ઇન્ક્લુડ ધ ડીસી મોટર અ મોસ્ફેટ બેઝ ચોપર સર્કિટ માઇક્રો કંટ્રોલર એન્ડ વેરિયસ કંટ્રોલ એન્ડ મોનિટરિંગ કમ્પોનન્ટ્સ. કેમ કે ભાઈ આપણી આ જે ચોપર સર્કિટ છે એમાં આપણે માઇક્રો કંટ્રોલનો ઉપયોગ કરેલો છે એમાં જે કંટ્રોલને મોનિટરિંગ માટેના બીજા સાધનો છે એમાં મેઇન આપણી ડીસી મોટર છે મોસ્ફેટ બેઝ ચોપર સર્કિટ છે અને આમાં તે ડીસી મોટર ઇઝ રન ઇન બોથ ડાયરેક્શન ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ યુઝિંગ ફોરવર્ડ રિવર્સ ટોગલ સ્વિચ. સ્પીડ ઓફ મોટર કેન કંટ્રોલ ઇન બોથ ડાયરેક્શન વી ચેન્જ ધ ફ્રિકવન્સી એન્ડ વેવફોર્મ યુઝિંગ ફ્રિકવન્સી કંટ્રોલર. તો આ આપણામાં આ કીટમાં એવું છે કે ભાઈ ડીસી મોટર બંને પ્રકારની ડાયરેક્શનમાં આમાં આપણે રન કરવામાં આવે છે ક્લોકવાઇઝ પણ અને એન્ટી ક્લોકવાઇઝ પણ અને બંને પ્રકારમાં આપણે એની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ. કારણ કે અચ્છા એની રિવર્સ ફોરવર્ડ જે સ્વિચ નીકળી છે એની મદદથી અને વી કેન ચેન્જ ધ ફ્રિકવન્સી અને વેવફોર્મ યુઝિંગ ધ ટ્રાયંગલ વેવ જનરેટર. હવે ગેટ પર સામે જે ટ્રાયંગલ વેવ જનરેટર જનરેટ કરવામાં આવે છે એને ફ્રિકવન્સી કંટ્રોલ કરીને એ વેવફોર્મને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. એની એપ્લિકેશનમાં એમ છે કે અ ટ્રેનિંગ કીટ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ અ ચોપર મોસ્ફેટ કેન બી યુઝ ઇન વેરાયટી ઓફ એપ્લિકેશન વેર પ્રિસાઇઝ સ્પીડ કંટ્રોલ ઓફ અ મોટર ઇઝ રિક્વાયર્ડ સમ ઓફ ધ કોમન એપ્લિકેશન્સ ઓફ ધીસ ટ્રેનિંગ કીટ. એટલે કે આ જે ડીસી મોટર છે ડીસી મોટર એ મોસ્ફેટ ચોપરનો જે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે અને એનાથી તે મોસ્ફેટની અને પ્રોપરલી મોસ્ફેટની મદદથી સ્પીડ કંટ્રોલ એકદમ સ્મૂથલી રીતે થઈ શકે છે એટલે એકદમ સરળતાથી અને ઇઝીલી બીજી સ્વિચની સરખામણીમાં આમાં ઇઝીલી રીતે થઈ શકે છે. અને એના જે અમુક ઉપયોગો છે એ નીચે પ્રમાણે છે કે જેમ કે પહેલું છે આપણું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન. મેન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસર રિક્વાયર પ્રિસાઇઝ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર સચ ધ કન્વેયર સિસ્ટમ પેકેજિંગ મશીન્સ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસેસ. A training kit for the speed control of DC motor using MOSFET chopper can be used in developed control system for such application. આ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે બરાબર કે હાલની આપણી જે ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર તે આપણી જે કન્વેયર મોટા પ્રકારના હોય છે એ છે આપણી જે પ્રોડક્શન જે લાઇન છે એમાં આપણા પેકેજિંગ જે મશીન્સ થાય છે પેકેજિંગ છે એમાં એ પ્રોડક્શનની સ્પીડ વધારી પણ શકાય છે ઘટાડી શકાય છે. એનાથી આપણી જે મેન્યુફેક્ચરિંગ સ્પીડ છે એ યુનિટની સ્પીડમાં મેન્યુફેક્ચરમાં પણ આપણી ક્વોન્ટિટીમાં વધારો થાય છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ડીસી મોટર આર કોમનલી યુઝ ઇન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આર પ્રિસાઇઝ સ્પીડ કંટ્રોલ ઇન નેસેસરી એફિશિયન્ટ ઓપરેશન.
હાલનો એક આપણે મહત્વનો મુદ્દો છે કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, હવે હાલની જે આપણે હાલના સમયમાં છે એમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો બહુ વધારે પડતો ઉપયોગ થાય છે અને એ ઇન્ડસ્ટ્રી હવે વિકસવા લાગી છે કે ભાઈ ઇલેક્ટ્રિક મોટરમાં આ પ્રકારની મોટરનો ઉપયોગ કરીને અને આ પ્રકારે એની સ્પીડ કંટ્રોલ થઈ શકે છે. અલગ પ્રકારના બાઇસિકલ અને સ્કૂટર્સમાં અને એમાં ફોરવર્ડ રિવર્સ છે, જેમ કે આપણી કીટમાં તમે જોયું તો એ આપણે ઇલેક્ટ્રિક જે કાર આવે છે એમાં પણ આ રીતનો ઉપયોગ થઈ શકે છે. ભાઈ આપણે ફોરવર્ડ પણ જઈ શકે છે અને રિવર્સમાં પણ એટલી સ્પીડ કંટ્રોલ જે થઈ શકે છે. અને એજ્યુકેશન એન્ડ રિસર્ચ કે ભાઈ અ ટ્રેનિંગ કીટ ફોર ધ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ અ મોસ્ફેટ ડ્રોપર કેન બી યુઝ ઇન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ટુ ટીચ એન્ડ સ્ટડી ધ પ્રિન્સિપલ ઓફ મોટર કંટ્રોલ એન્ડ ધ કીટ કેન બી યુઝ ટુ પરફોર્મ એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપ્લોર વેરિયસ કંટ્રોલ સ્ટ્રેટેજીસ. હવે એજ્યુકેશન રિસર્ચ છે તો કે ભાઈ આપણું જે એજ્યુકેશન સિસ્ટમ છે, જેમ કે આપણી કોલેજો છે બરાબર છે, એમાં તે આપણા જે વિદ્યાર્થીઓ છે એમને તે સ્પીડ કંટ્રોલ માટેના જે એક્સપેરિમેન્ટ છે એ કરવામાં આવે છે, તેમાં પણ આ કીટનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણો જે મેઇન પર્પઝ એ જ છે કે ભાઈ કીટને કોલેજમાં આપવાનો છે અને આપણા જે ભવિષ્યના વિદ્યાર્થીઓ છે તેઓ આ કીટનો ઉપયોગ કરીને તેમની જે મોટરની સ્પીડ કંટ્રોલના જે એક્સપેરિમેન્ટ છે તે પરફોર્મ કરે બરાબર છે. અને ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ ઉપર જેમ આપણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાંનો ઉપયોગ થાય છે, તો હાલની જે બધી કંટ્રોલ સિસ્ટમ છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે વિવિધ પ્રકારના, એમાં ડીસી મોટરો અને કોઈપણ મોટરનો સ્પીડ કંટ્રોલ એ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે. અને એ મોટરની સ્પીડ પણ રેગ્યુલેટ કરવામાં આવે છે, જેની તેની સિસ્ટમને કંટ્રોલ સિસ્ટમ છે એને સ્પીડમાં પણ ચલાવી શકાય અને જરૂર પડે તો એને ધીરી પણ કરી શકાય, જેનાથી આપણી પ્રોડક્ટ ક્વોલિટીમાં વધારો થાય છે, ક્વોન્ટિટીમાં વધારો થાય છે, તો એનું એનર્જી એફિશિયન્ટ છે અને આમાં જે બધા મોસ્ફેટ ચોપર આર એલાઉસ ફોર એફિશિયન્ટ એન્ડ એક્યુરેટ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર મેકિંગ ઇટ્સ આઈડિયલ ફોર યુઝ ઇન વાઇડ રેન્જ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એકેડેમિક સેટિંગ્સ. હવે એમાં મોસ્ફેટનો ઉપયોગ કરવાનો મેઇન રીઝન એ છે કે ભાઈ મોસ્ફેટ ચોપર છે એ અન્યની સરખામણીમાં એ એકદમ આમ કહેવાય એકદમ સરળ અને એકદમ એક્યુરેટ સ્પીડ કંટ્રોલ આપે છે, એટલે કે સરળતાથી થાય છે અને આપણને ગુણવત્તાવાળું કામ જોવા મળે છે કે ભાઈ એક્યુરેસીવાળું સારું કામ છે. અને એના એડવાન્ટેજીસ છે કે ભાઈ હેન્ડ્સ ઓન લર્નિંગ ટ્રેનિંગ કીટ પ્રોવાઈડ ધ પ્રેક્ટિકલ એન્ડ હેન્ડ્સ ઓન લર્નિંગ એક્સપિરિયન્સ ફોર ધ સ્ટુડન્ટ એન્ડ પ્રોફેશનલ ઇન્ટરેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સેપ્ટ ઓફ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ મોસ્ફેટ ચોપર. હવે હેન્ડ્સ ઓન લર્નિંગ છે કે ભાઈ આપણે હાથોહાથ શીખી શકીએ જેવું છે કે ભાઈ આપણે આ તે સ્ટુડન્ટ છે આપણે કોલેજના, એ લોકો જો ઇન્ટરેસ્ટેડ હોય તો એ આપણો કોન્સેપ્ટ સ્પીડ કંટ્રોલનો સમજી શકે છે અને સરળતાથી કરી શકે છે. કોસ્ટ ઇફેક્ટિવ છે, એટલે કે આમાં કિંમતમાં સસ્તી છે કે ભાઈ ટીપીકલી ડિઝાઇન અફોર્ડેબલ છે કે કોઈપણ એને સરળતાથી એફોર્ડ કરી શકે છે એમ. અને કોલેબોરેટિવ લર્નિંગ છે, કોલેબોરેટિવ લર્નિંગ પ્રોજેક્ટ ટ્રેનિંગ કિટ્સ ગ્રુપ પ્રોજેક્ટ છે કે ભાઈ જેનાથી આપણને આપણે ગ્રુપમાં રહીને કામ કરવાની જે ક્ષમતા છે આપણી વધે છે, સ્કિલ ડેવલપમેન્ટ છે, સેફ છે. ટ્રેનિંગ કિટ્સ આર ડિઝાઇડ ટુ બી સેફ વિથ બિલ્ટ ઇન પ્રોટેક્શન સર્કિટ પ્રિવેન્ટ ધ ડેમેજ ટુ ધ ઇક્વિપમેન્ટ એન્ડ ઇન્શ્યોર ધ સેફ્ટી ઓફ યુઝર. પોર્ટેબલ કિટ્સ આર સ્મોલ એન્ડ પોર્ટેબલ મેકિંગ ડેમ કન્વિન્સન ફોર યુઝ ઇન ક્લાસરૂમ એન્ડ ફિલ્ડ. આ કીટ એકદમ પોર્ટેબલ છે, જેનાથી તમે ગમે તે આપણે સરળથી લઈ જઈ શકો છો અને લાવી શકો છો, એટલે એને ક્લાસરૂમ કે ગમે તે પણ તેનો ઉપયોગ કરી શકો છો એમ. ને એના ડિસએડવાન્ટેજ એટલા છે કે ભાઈ લિમિટેડ ફ્લેક્સિબિલિટી છે કે એની જે અમુક રેન્જ છે એમ, ત્યાં સુધીની આપણે એને સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ અને એનો સ્કોપ લિમિટેડ છે. અને એમ જોતાં એ કોસ્ટમાં પણ થોડી મોંઘી છે, કારણ કે જે મોસ્ફેટ ચોપર સર્કિટ છે એ વધારે મોંઘી આવે છે અને એસ્પેશિયલ ઇવેન્ટ કમ્પેર્ડ ટુ અધર ટાઈપ્સ ઓફ મોટર કંટ્રોલ સર્કિટ. લિમિટેડ પાવર હેન્ડલિંગ કેપેસિટી છે કે ભાઈ અમુક લિમિટેડ એની પાવર હેન્ડલિંગ કેપેસિટીની લિમિટ છે, પછી તે આપણે વિચ કેન લિમિટ દેર યુઝ ઇન એપ્લિકેશન વેર હાઈ પાવર ઇઝ રિક્વાયર્ડ. અને ધીસ યુઝ ઓનલી ફોર ડીસી મોટર કંટ્રોલ એક્સપેરિમેન્ટ, નોટ ફોર એસી મોટર. આની એક લિમિટેશન છે કે ભાઈ આ માત્ર ડીસી મોટર કંટ્રોલ માટે છે, એસી મોટર કંટ્રોલ માટે નથી, એટલે આપણે એસી મોટરની સ્પીડ કંટ્રોલ નથી કરી શકતા, ઓનલી ફોર ડીસી છે. ધીસ કીટ ઇઝ યુઝ ફોર કોલેજ એક્સપેરિમેન્ટ એન્ડ પ્રોજેક્ટ ઇટીસી, નોટ ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ. આપણી જે સ્પેસિફિક કીટ છે, આપણો જે પ્રોજેક્ટ છે બરાબર છે,
એ ખાલી કોલેજના એક્સપેરિમેન્ટને પરફોર્મ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મોટી ઇન્ડસ્ટ્રીમાં જે મોટો લોડ છે એની માટે પછી આખી સિસ્ટમ વિકસાવવી પડે એમ, એવું છે. પ્રોપર આ આપણી કીટ માટે છે કે ભાઈ આપણે કોલેજનો એક્સપેરિમેન્ટ છે એનામાં તેનો ઉપયોગ થાય છે, ઇન્ડસ્ટ્રીમાં નથી કરી શકાતો. એટલે આટલી નાની કીટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં ના થઈ શકે. હવે આપણું ચેપ્ટર નંબર 2 છે જે સર્કિટ ડાયાગ્રામ છે. આપણો આખો આપણો સર્કિટ ડાયાગ્રામ છે જેમાં આપણે ડીસી પાવર સપ્લાય છે અને આ જે ત્યાં સુધીનો આપણો ભાગ છે એ પાવર સર્કિટ છે. જેમ આપણે જોઈ શકો છો આ IRF530 MOSFET છે, તેમાં DGS અને ઓન ઓફની છે, અને આ ટ્રાયંગલ વેવ જનરેટર અને કમ્પેરેટેબલ PWM ડ્રાઈવર, બરાબર છે, એ આપણો કંટ્રોલિંગવાળો ભાગ છે. એટલે એ આપણી આખી કંટ્રોલ સર્કિટ છે અને આપણી એની ઉપરની આખી આપણી પાવર સર્કિટ છે, બરાબર છે. જેમ આપણે જોયું કે ભાઈ આપણે 230 વોલ્ટ AC આપવામાં આવે છે, ત્યાંથી આ DC પાવર સપ્લાય છે, એમાં રેક્ટિફાયરની મદદથી ACનું DC થાય છે, અને 230 વોલ્ટ DC એ આપણી પાવર સર્કિટમાં જાય છે, અને 12 વોલ્ટ DC એ આપણી નીચે આવે છે. જેમ કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આમાં તમને 70 વોલ્ટ દેખાતું હશે, 70 નહીં આપણા 220 જ જાય છે, એ આપણી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 12 વોલ્ટ DC આપણી કંટ્રોલ સર્કિટમાં આવે છે. હવે આપણે જે વેવ જનરેટર છે એમાં ટ્રાયંગલ વેવ જનરેટ થાય છે, અને ટ્રાયંગલ વેવ જનરેટરની મદદથી આપણે ગેટ પલ્સ આપવામાં આવે છે MOSFETને, બરાબર છે. અને MOSFETને ગેટ પલ્સ આપીને આપણે આગળ મોટર ફરે છે અને એનો સ્પીડ કંટ્રોલ થાય છે. આ PWM ડ્રાઈવર છે, પલ્સ વિથ મોડ્યુલેશન, એ ડ્રાઈવરની મદદથી આપણે વોલ્ટેજને અપડાઉન કરીને મોટરની સ્પીડને અપડાઉન કરી શકીએ છીએ. અને આમાં આપણે વચ્ચે એક રિવર્સ ફોરવર્ડ સ્વિચ મૂકેલી છે જેનાથી મોટરને આપણે રિવર્સ અને ફોરવર્ડ બંને દિશામાં ફેરવી શકીએ છીએ. મારું નામ સ્નેહ અજમેરી છે. આપણે મારો જે ફ્રેન્ડ છે તે તમને બે ચેપ્ટર ભણાવી દીધા હશે, જેનામાં ફર્સ્ટ ચેપ્ટર હતો ઇન્ટ્રોડક્શન અને સેકન્ડ ચેપ્ટર હતો સર્કિટ ડાયાગ્રામ. હવે તમને એના પરથી આઈડિયા તો આવી જ ગયો હશે. હવે આપણે કન્ટિન્યુ કરીએ ચેપ્ટર નંબર 3, રિક્વાયર્ડ કોમ્પોનન્ટ્સ. અમે જે આ મોડલની અંદર જે કોમ્પોનન્ટ જે લીધા છે તેમાં જે પહેલું છે પ્લાસ્ટિક ફાઇબર બોક્સ, એટલે જે અમે જે કીટ છે એ કીટ અમે જે ફાઇબર બોક્સમાં બનાવી છે. બીજું એક છે MOSFET IRF30 બેઝ ચોપર, અમે MOSFET લીધું છે. પછી ટ્રાન્સફોર્મર લીધું છે 12 to 12 વોલ્ટેજ AC. પછી અમે એક રજિસ્ટર યુઝ કર્યો છે, ડાયોડ યુઝ કર્યો છે, કેપેસિટર યુઝ કર્યું છે, સોલિડ સ્ટેટ રિલે SSR જે અમે બે યુઝ કર્યા છે, રેક્ટિફાયર યુઝ કર્યું છે, PWM કંટ્રોલર પલ્સ વિથ મોડ્યુલેશન જે અમે યુઝ કર્યું છે, અમે એક DC મોટર લીધી છે, ફ્યુઝ લીધા છે 2 એમ્પિયરના, સ્વિચ ઓન ઓફ એન્ડ ફોર રિવર્સ ફોરવર્ડ ટોગલ સ્વિચ, અમે એક સ્વિચ રાખી છે જેનાથી મોટર ફોરવર્ડ અને રિવર્સ બંને ફરી શકે છે, LED લાઇટ છે, કનેક્શન વાયર છે અને સ્ટડ છે. પહેલાં આપણે જોઈએ MOSFET IRF530 જે અમે યુઝ કર્યું છે. MOSFET એટલે મેટલ ઓક્સાઇડ સિલિકોન ફિલ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, ઇઝ અ વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ દેટ ઇઝ યુઝ ફોર સ્વિચિંગ એન્ડ એમ્પ્લિફિકેશન પર્પઝ. જે MOSFET છે તે એક ટ્રાન્ઝિસ્ટર છે જે વોલ્ટેજ કંટ્રોલ કરે છે. તેનામાં જો વાત કરીએ તો એમાં એક ડ્રેન હોય છે, એટલે સોર્સ હોય છે, ડ્રેન હોય છે અને ગેટ પલ્સ હોય છે. અ MOSFET ટિપિકલ હેઝ 3 પિન્સ ઓર ટર્મિનલ ઇચ વિથ ઇટ્સ ઓન ફંક્શન. હિયર્સ અ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ફંક્શન ઓફ ઇચ પિન. ફર્સ્ટ ગેટ, ધ ગેટ ઇઝ ધ કંટ્રોલ ટર્મિનલ ઓફ ધ MOSFET. ઇટ ઇઝ યુઝ ટુ એપ્લાય અ વોલ્ટેજ દેટ કંટ્રોલ ધ ફ્લો ઓફ કરંટ બિટવીન ધ સોર્સ એન્ડ ડ્રેઇન ટર્મિનલ્સ. વેન અ પોઝિટિવ વોલ્ટેજ ઇઝ એપ્લાયડ ટુ ધ ગેટ્સ ટર્મિનલ, ધ MOSFET ટર્ન્સ ઓન એન્ડ અલાઉ કરંટ ટુ ફ્લો બિટવીન ધ સોર્સ એન્ડ ડ્રેઇન ટર્મિનલ્સ. વિથ ધ વોલ્ટેજ ઓન ધ ગેટ ઇઝ 0 ઓન નેગેટિવ, ધ MOSFET ટર્ન્સ ઓફ એન્ડ બ્લોક્સ કરંટ ફ્લો. જે ગેટ હોય છે તે ગેટ કંટ્રોલિંગનું કામ કરે છે. જે સોર્સમાંથી જે વોલ્ટેજ આવે છે અને જે ડ્રેઇનમાં આઉટપુટ થાય છે તેની વચ્ચે જે કંટ્રોલિંગ કરવામાં આવે છે તે MOSFET કંટ્રોલ કરે છે. MOSFET છે મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર.
આપણે આગળ વાત કરીએ સોર્સ, તો સોર્સ, ધ સોર્સ ઇઝ ધ ટર્મિનલ થ્રુ વિચ કરંટ ફ્લો ઇન ટુ ધ મોસ્ફેટ. ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ધ સોર્સ ઓફ ધ ઇનપુટ સિગ્નલ ઓર ટુ ધ ગ્રાઉન્ડ ઇન ધ કેસ ઓફ કોમન સોર્સ કન્ફિગ્યુરેશન. સોર્સ, સોર્સની અંદર જે જે આપણે જે સપ્લાય આપીશું તે સોર્સની અંદર આપીશું. પછી એ જે સોર્સ છે તે ગેટ પર્સને આપશે અને ગેટ પર્સ કંટ્રોલ કરીને ડ્રેનમાંથી આઉટપુટ નીકળશે. ડ્રેન, ધ ડ્રેન ઇઝ ધ ટર્મિનલ થ્રુ વિચ કરંટ ફ્લો આઉટ ઓફ મોસ્ફેટ. ઇટ ઇઝ કનેક્ટેડ લોડ ઓર ધ પાવર સપ્લાય ઇન ધ કેસ ઓફ કોમન ડ્રેન કન્ફિગ્યુરેશન. એટલે જે આઉટપુટમાંથી જે સપ્લાય નીકળે, એટલે જે ડ્રેનમાંથી જે આઉટપુટ નીકળશે તેની સાથે મોટર કનેક્ટ કરેલી છે, એટલે કોઈ બી લોડ કનેક્ટ કરી શકે છે. ધ IRF530 ઇઝ અ પાવર ઓફ પાવર મોસ્ફેટ ટ્રાન્ઝિસ્ટર દેટ ઇઝ કોમનલી યુઝ ઇન અ વેરાયટી ઓફ ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ, ઇસ્પેશિયલી ઇન પાવર ઇલેક્ટ્રોનિક્સ એપ્લિકેશન. ઇટ ઇઝ એન એન ચેનલ મોસ્ફેટ, વિચ મીન્સ દેટ ઇટ યુઝિસ અ નેગેટિવ વોલ્ટેજ ઓર ધ ગેટ્સ ધ કંટ્રોલ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ કરંટ બિટવીન એન્ડ બિટવીન ધ સોર્સ એન્ડ ડ્રેન ટર્મિનલ્સ. એટલે ધ જે મોસ્ફેટ છે IRF530 એક વેરાયટી છે, બીજા બધા બીજી બધી ઇલેક્ટ્રોનિક સ્વિચ હોય છે, એટલે જે અમે જે યુઝ કરી છે તે IRF530 છે. હિયર આર સમ સ્પેસિફિકેશન ઓફ ધ IRF530 મોસ્ફેટ. એટલે અમે જે મોસ્ફેટ યુઝ કર્યું છે તેની સ્પેસિફિકેશન છે. મેક્સિમમ વોલ્ટેજ રેટિંગ 100 વોલ્ટેજ છે. કન્ટિન્યુઅસ ડ્રેઇન કરંટ 14 એમ્પિયર અને પાવર ડિસિપ્શન 100 વોટ છે. ધ IRF530 મોસ્ફેટ ઇઝ કોમનલી યુઝ ઇન એપ્લિકેશન સચ અ પાવર સપ્લાય, મોટર કંટ્રોલ સર્કિટ્સ, ઓડિયો એમ્પ્લિફિકેશન એન્ડ ડીસી ટુ ડીસી કન્વર્ટર. એટલે જે IRF મોસ્ફેટ ઇઝ કોમનલી યુઝ, એટલે જે આજે કોમનલી જે પાવર સપ્લાય માટે થાય છે, મોટર કંટ્રોલ કરવા માટે થાય છે, એમ્પ્લીફાયર્સમાં થાય, એટલે ઓડિયો જે ઓડિયો એમ્પ્લીફાયર આવે છે તેમાં થાય છે અને ડીસી ટુ ડીસી કન્વર્ટરમાં થાય છે. આગળ આપણે જોઈશું ચોપર. ધ ફંક્શન ઓફ અ ચોપર ઇઝ ટુ કન્વર્ટ અ ડીસી વોલ્ટેજ ઓર કરંટ ટુ અ વેરિયેબલ ડીસી વોલ્ટેજ ઓર કરંટ. એટલે જે ચોપર છે તે જે વેરિયેબલ, એટલે જે સ્ટેટ ડીસી હોય છે તેનું વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરે છે. ધ પ્રિન્સિપલ ઓફ અ મોસ્ફેટ ચોપર ઇઝ બેઝ ઓન ધ યુઝ ઓફ અ મોસ્ફેટ ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ ટુ ચોપ ઓર પલ્સ અ ડીસી વોલ્ટેજ ઓર કરંટ. એટલે જે અમે જે મોસ્ફેટ છે, મોસ્ફેટ ચોપર છે, તે ટુ ચોપ ઓર પલ્સ અ ડીસી વોલ્ટેજ ઓર કરંટ. એટલે એટલે એ ચોપ કરે છે પલ્સ વોલ્ટેજને, વોલ્ટેજ અને કરંટને. ચોપર ઇઝ અ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક સર્કિટ ધેટ ઇઝ યુઝ ટુ રેગ્યુલેટ ધ વોલ્ટેજ ઓર કરંટ ઓફ અ ડીસી પાવર સોર્સ બાય વેરિંગ ધ ડ્યુટી સાયકલ ઓફ અ સ્વિચ વેવફોર્મ. ધ સ્વિચ વેવફોર્મ મે બી અ સ્ક્વેર વેવ ઓર અ પલ્સ વિથ મોડ્યુલેશન વેવફોર્મ એન્ડ ઇટ ઇઝ અ ટિપિકલ જનરેટેડ યુઝિંગ અ ટ્રાન્ઝિસ્ટર ઓર સેમિકન્ડક્ટર સ્વિચ સચ અ મોસ્ફેટ ઓર એન IGBT. ધ ડ્યુટી સાયકલ ઓન ધ પલ્સ ઇન કંટ્રોલ બાય અ ફીડબેક સર્કિટ ધેટ સિન્સ ધ આઉટપુટ વોલ્ટેજ ઓર કરંટ એન્ડ એડજસ્ટ ધ ડ્યુટી સાયકલ એન્ડ મેન્ટેન ધ ડિઝાયર આઉટપુટ લેવલ. એટલે જે ચોપર છે, જે મોસ્ફેટ ચોપર છે, તેની અંદર જે ડ્યુટી સાયકલ હોય છે તેમાં અમે જે PWM વેવફોર્મ, એટલે પલ્સ વિથ મોડ્યુલેશન જે વેવફોર્મ હોય છે તે જોઈએ છે. ગેટ પલ્સથી જે આપણને મળે છે. ચોપર આર કોમનલી યુઝ ઇન મોટર કંટ્રોલ એપ્લિકેશન ટુ રેગ્યુલેટ ધ સ્પીડ એન્ડ ટોર્ક ઓફ ડીસી મોટર. એટલે ચોપર છે જે નોર્મલી યુઝ થાય છે, કોમનલી જે યુઝ થાય છે તે મોટર કંટ્રોલ કરવા માટે છે અને રેગ્યુલેટ ધ સ્પીડ એન્ડ ટોર્ક ઓફ ડીસી મોટર. એટલે જે રેગ્યુલર સ્પીડ હોય છે અને જે ડીસી મોટર જે ટોર્ક હોય છે તે માટે થાય છે. બાય વેરિંગ ધ ડ્યુટી સાયકલ ઓફ ધ સ્વિચ્ડ વેવફોર્મ, ધ ચોપર કેન રેગ્યુલેટ ધ એવરેજ વોલ્ટેજ ઓર કરંટ એપ્લાય ટુ ધ મોટર, વિચ ઇન ટર્ન ઇફેક્ટ ધ મોટર સ્પીડ એન્ડ ટોર્ક. આગળ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મરની જે સ્પેસિફિકેશન જોઈએ તો સ્ટેપ ડાઉન સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે.
એટલે જે સ્ટેપ ડાઉન છે તે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. ઇનપુટ વોલ્ટેજ 220 એસી વોલ્ટેજ છે એન્ડ 58 ફ્રિકવન્સી. આઉટપુટ વોલ્ટેજ તમને 12 મળશે, 12 વોલ્ટેજ. આઉટપુટ કરંટ 1 એમ્પિયર. વર્ટિકલ માઉન્ટ ટાઈપ્સ છે લો કોસ્ટ એન્ડ સ્મોલ પેકેજ. એટલે જે અમે જે ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે તે નાનું ટ્રાન્સફોર્મર છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફોર્મર. એટલે આમ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ, એટલે જે નાનું ટ્રાન્સફોર્મર આવે તે યુઝ કર્યું છે અમે. સોલિડ સ્ટેટ રિલે અમે સોલિડ સ્ટેટ રિલે બે કાઢી છે. સોલિડ સ્ટેટ રિલે SSR ઇઝ એન ઇલેક્ટ્રોનિક સ્વિચ દેટ યુઝ સેમિકન્ડક્ટર ડિવાઇસ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ. એટલે જે સોલિડ સ્ટેટ રિલે છે તે અમે મોસ્ફેટને કંટ્રોલ કરવા માટે યુઝ કરી છે. એટલે જે સેમિકન્ડક્ટર ડિવાઇસ હોય છે જેની અંદર આપણે વાત કરીએ તો જે મોસ્ફેટ છે તે ઇલેક્ટ્રોનિક સ્વિચ છે તેને કંટ્રોલ કરવા માટે અમે SSR એટલે સોલિડ સ્ટેટ ઓફ રિલે યુઝ કરી છે. ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ સ્વીર કંટ્રોલ ઓફ અ ડીસી મોટર યુઝિંગ અ મોસ્ફેટ ચોપર, ધ SSR સર્વ્સ એઝ અ સ્વિચ બિટવીન ધ પાવર સપ્લાય એન્ડ ધ મોટર. SSR પ્રોવાઈડ્સ એન ઇન્ટરફેસ બિટવીન ધ મોસ્ફેટ ચોપર એન્ડ ધ મોટર. SSR જે તે જે પ્રોવાઈડ થાય છે જ્યારે મોસ્ફેટ અને ચોપર વચ્ચે જે કંટ્રોલિંગ આવે છે તે SSR કરે છે. વેન ધ મોસ્ફેટ ચોપર સેન્ડ્સ અ સિગ્નલ ટુ ધ SSR, જે મોસ્ફેટ છે તે ચોપરને, એટલે જે ચોપરને સિગ્નલ આપે છે એટલે SSRને સિગ્નલ આપે છે. ધ SSR ટર્ન્સ ઓન એન્ડ અલાઉસ કરંટ ટુ ધ ફ્લો ટુ ધ મોટર. પછી જે સિગ્નલ આપે છે તેના પરથી SSR સિગ્નલ આપીને મોટર ફ્લો કરાવે છે. વેન ધ મોસ્ફેટ ચોપર સેન્ડ્સ અ સિગ્નલ ટુ ધ ટર્ન ઓફ ધ SSR, જ્યારે મોસ્ફેટ એટલે ગેટ પર PWM કનેક્ટર હોય એટલે જ્યારે આપણે મોટર બંધ કરવી હોય ત્યારે મોસ્ફેટ સિગ્નલ આપે છે SSRને, તેથી SSR ટર્ન ઓફ થઈ જાય છે અને આપણી મોટર બંધ થઈ જાય છે. SSR સ્ટોપ ધ ફ્લો ઓફ કરંટ ટુ ધ મોટર. ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ એન SSR ઇન ધીસ કોન્ટેક્સ્ટ ઇઝ દેટ ઇટ પ્રોવાઈડ્સ આઇસોલેશન બિટવીન ધ મોસ્ફેટ ચોપર એન્ડ ધ મોટર. દેટ ધીસ મીન્સ દેટ ધેર ઇઝ નો ફિઝિકલ કનેક્શન બિટવીન ધ ટુ. SSR કેન સ્વિચ ઓન એન્ડ ઓફ મસ્ટ ફાસ્ટ ધેન અ મિકેનિકલ ડિલે વિચ અલાઉ ફોર મોર પેરિસિસ કંટ્રોલ ઓફ ધ મોટર સ્પીડ. આગળ જે અમે મોટર યુઝ કરી છે ડીસી મોટર, પીએમડીસી મોટર એટલે પરમાનન્ટ મેગ્નેટ ડીસી મોટર. PMDC સ્ટેન્ડ્સ ફોર પરમાનન્ટ મેગ્નેટ ડીસી મોટર વિચ ઇઝ અ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિક મોટર દેટ યુઝિસ અ પરમાનન્ટ મેગ્નેટ ક્રિએટ ધ મેગ્નેટિક ફિલ્ડ રિક્વાયર ફોર ધ મોટર્સ ઓપરેશન. એટલે જે બે પરમાનન્ટ મેગ્નેટ હોય છે તેની વચ્ચે એક ઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે જે ફ્લક્સ જનરેટ થાય છે તેની વચ્ચે જે શાફ્ટ હોય છે તે શાફ્ટ રોટેટ થાય છે. PMDC મોટર ધ સ્ટેટર હેઝ ટુ પોલ્સ એન્ડ ધ રોટર હેઝ અ સર્વલ પેરામેન્ટ્સ મેગ્નેટ્સ પરમાનન્ટ મેગ્નેટ્સ માઉન્ટેડ ઓન ઇટ યુઝલી ઓન ધ સરફેસ ઓફ ધ મોટર ઓન ધ રોટર. ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધ પરમાનન્ટ મેગ્નેટ્સ ઇન્ટરેક્ટ્સ વિથ ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધ સ્ટેટર રિઝલ્ટિંગ ઇન અ ટોર્ક ધેટ કેઝ્યુઅસ ધ રોટર ટુ રોટેટ. એટલે આની અંદર જે મેગ્નેટ છે તે PMDC જે મોટર છે તેના જે મેગ્નેટ છે પરમાનન્ટ મેગ્નેટ તેને જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે તે રોટરને આપે છે અને રોટરથી આઉટપુટ આપે છે. ધ આર્મેચર ઇઝ ધ પાર્ટ ઓફ ધ મોટર ધેટ રોટર્સ એન્ડ ઇઝ કનેક્ટેડ ટુ ધ શાફ્ટ. જે રોટર છે તે શાફ્ટ સાથે કનેક્ટ હોય છે. ધ ડાયરેક્શન ઓફ ધ રોટેશન ઓફ ધ PMDC મોટર કેન બી રિસીવડ બાય રિવર્સિંગ ધ ડાયરેક્શન ઓફ ધ કરંટ ફ્લો થ્રુ ધ આર્મેચર. ધ કોમ્યુટેટર એન્ડ બ્રશ આર યુઝ ટુ ટ્રાન્સફર ધ ઇલેક્ટ્રિક પાવર ટુ બી આર્મેચર એન્ડ ઇન્સ્યોર ધ કરેક્ટ ડાયરેક્શન ઓફ કરંટ ફ્લો. એટલે એની સાથે જે શાફ્ટ કનેક્ટેડ હોય છે તેને આઉટપુટ આપે છે, એની સાથે બ્રશ હોય છે તેથી એ જે ફ્લો છે તે એટલે કરંટ ફ્લો તરફ ફ્લો કરે છે. એની સ્પેસિફિકેશન જોવા જઈએ તો MFG બાય રોયલ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કંપની અમદાવાદ એન્ડ ISO 9001-2008 REGD કંપની. વોલ્ટેજ 180 વોલ્ટેજ 180 વોલ્ટેજ ફોર ટેસ્ટિંગ પર્પઝ કેન ગીવ 23
એટલે 230 વોલ્ટેજ ડીસી ફોર શોર્ટ ટાઈમ બટ નોટ ફોર લોંગ ટાઈમ. જે આમાં જે કન્ટિન્યુઅસ વોલ્ટેજ આપવા હોય તો 180 વોલ્ટેજ આપી શકે છે. જો તમારે ટેસ્ટિંગ પર્પઝ માટે તો 230 વોલ્ટેજ શોર્ટ ટાઈમ માટે કરી શકાય છે. કરંટ 1 એમ્પિયર, પાવર 0.18 કિલોવોટ, મિકેનિકલ હોર્સ પાવર 0.25, મોડલ નંબર 0423, ડ્યુટી S1, રિવોલ્યુશન પર મિનિટ 1500 RPM, એક્સટેન્શન ટાઈપ સેપરેટલી એક્સાઇટેડ. હા, અમારી મોટર છે પીએમડીસી મોટર હેઝ અ પીએમડીસી મોટર હેવ અ સર્વલ એડવાન્ટેજ ઓવર ધ ટાઈપ્સ ઓફ ડીસી મોટર ઇન્કલુડિંગ હાઈ એફિશિયન્સી, હાઈ પાવર ડેન્સિટી એન્ડ એક્સિલન્ટ સ્પીડ કંટ્રોલ. પીએમડીસી મોટર આર હાઈલી રિલાયબલી એન્ડ રિક્વાયર મિનિમલ મેન્ટેનન્સ. ધ એટલે જે પીએમડીસી મોટર છે તે જે મેન્ટેનન્સ છે તે એકદમ ઓછું, આમ તો મિનિમમ રિક્વાયર મેન્ટેનન્સ માંગે છે. ધ સ્ટેટર ઓફ પીએમડીસી મોટર ઇઝ મેડઅપ ઓફ અ સિરીઝ ઓફ ઇન્સ્યુલેટેડ કોપર વાયર કોઇલ્સ વાઉન્ડ અરાઉન્ડ એન આયરન કોર. ધ રોટેટર ઓફ પીએમડીસી મોટર કન્સિસ્ટ ઓફ અ પરમનન્ટ મેગ્નેટ ધેટ ઇઝ મેગ્નેટાઇઝ ઇન અ સ્પેસિફિક ડાયરેક્શન. ધ મેગ્નેટ ઇઝ ટિપિકલી મેડ ઓફ મટીરિયલ સચ એઝ નિયોડાયમિયમ ઓફ સ્પેરિયમ કોબાલ્ટ વિચ એઝ અ હાઈ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ. ધ કોમ્યુટેટર ઇઝ અ પાર્ટ ઓફ ધ રોટર ધેટ પ્રોવાઈડ્સ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ બિટવીન ધ રોટર એન્ડ ધ સ્ટેશનરી બ્રશિસ. ધ કોમ્યુટેટર ઇઝ ટિપિકલી મેડ અપ ઓફ કોપર સેગમેન્ટ. ધ બ્રશિસ આર સ્ટેશનરી પાર્ટ્સ ઓફ ધ મોટર ધેટ આર મેડ અપ ઓફ કાર્બન ઓર ગ્રેફાઇટ. ધ બ્રશિસ પ્રોવાઈડ એન ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ બિટવીન ધ કોમ્પ્યુટેટર એન્ડ ધ એક્સટર્નલ પાવર સોર્સ અલાઉંગ ધ કરંટ ટુ ધ ફ્લો ઇન ટુ ધ સ્ટેટર કોઇલ્સ. વેન પાવર ઇઝ સપ્લાય ટુ ધ સ્ટેટર કોઇલ્સ મેગ્નેટ ફિલ્ડ ઇઝ ક્રિએટેડ ધેટ ઇન્ટરેક્ટ વિથ ધ પરમનન્ટ મેગ્નેટ ઇન ધ રોટર કેન્સ્યુઇંગ ઇટ ટુ રોટેટ. એઝ ધ રોટર રોટેટ્સ ધ કોમ્પ્યુટેટર એન્ડ બ્રશિસ પ્રોવાઈડ અ કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રિક કનેક્શન બિટવીન ધ એક્સટર્નલ પાવર સોર્સ એન્ડ ધ સ્ટેટર કોઇલ્સ અલાઉંગ ધ મોટર ટુ કન્ટિન્યુ રનિંગ. ફ્યુઝ યુઝ કર્યો છે, એની સ્પેસિફિકેશન છે 2 એમ્પિયર, 250 વોલ્ટેજ ગ્લાસ ફ્યુઝ ક્યુબ્સ 5 × 20 mm. ધ ફંક્શન ઓફ અ ફ્યુઝ ટુ પ્રોટેક્ટ એન ઇલેક્ટ્રિક સર્કિટ ફ્રોમ ઓવરલોડિંગ એન્ડ ઓર શોર્ટ સર્કિટિંગ. ફ્યુઝ છે તે ઓવરલોડ કાં તો શોર્ટ સર્કિટમાં પ્રોટેક્ટ કરે છે. અ ફ્યુઝ ઇઝ અ સેફ્ટી ડિવાઇસ ધેટ ડિઝાઇન ટુ મેલ્ટ એન્ડ બ્રેક ધ ઇલેક્ટ્રિક કનેક્શન બિટવીન ધ ટુ એન્ડ્સ ઓફ ધ સર્કિટ્સ વિચ ધ કરન્ટ્સ ફ્લોઈંગ થ્રુ ઇટ એક્સટેન્ડ અ ક્રિએટન લિમિટ. ફ્યુઝ આર ઇમ્પોર્ટન્ટ બિકોઝ ધ ટાઈપ પ્રોટેક્ટ ઇલેક્ટ્રિક ડિવાઇસ એન્ડ એપ્લાયન્સીસ ફ્રોમ ડેમેજ ક્યુઝ બાય એક્સેન્સિવ કરંટ. ફ્યુઝ કમ ઇન ડિફરન્ટ સાઇઝ એન્ડ રેટિંગ એન્ડ ઇટ ઇઝ અ ઇમ્પ્રુવમેન્ટ ટુ યુઝ ધ રાઇટ ફ્યુઝ ફોર ધ એપ્લિકેશન ટુ ઇન્શ્યોર પ્રોપર પ્રોટેક્શન. જે ફ્યુઝ છે તે એને યુઝ કરવાનું મોટામાં મોટું એડવાન્ટેજ એ છે કે જે આપણી જે આખી સર્કિટ છે તેને પ્રોટેક્ટ કરે છે. જ્યારે ઓવરલોડિંગ થઈ જાય છે, જ્યારે શોર્ટ સર્કિટ થઈ જાય છે, તે ટાઈમે ફ્યુઝ પ્રોટેક્ટ કરે છે, જેથી આગળનું સર્કિટને ઇફેક્ટ ના પડે. અને જે ફ્યુઝ છે તેને રેટિંગ પ્રમાણે યુઝ કરવો જરૂરી છે. સ્વિચ યુઝ કરે છે ફોરવર્ડ રિવર્સ કરવા માટે. મોટરને ટોગલ સ્વિચ છે. પછી અધર ઇક્વિપમેન્ટમાં LED લાઇટ છે, કનેક્શન વાયર છે. Chapter 4 અબાઉટ હાર્ડવેર. ફીચર ઓફ ટ્રેનિંગ કિટ. અ ટ્રેનિંગ કિટ ફોર સ્પીડ કંટ્રોલ ઓફ અ DC મોટર યુઝિંગ અ MOSFET ચોપર ટિપિકલી ઇન્ક્લુડ ધ ફોલોઈંગ ફીચર્સ. MOSFET ચોપર. ધ કિટ ઇન્ક્લુડ અ MOSFET ચોપર્સ ધેટ કંટ્રોલ
द वोल्टेज अप्लाय टू द डीसी मोटर अलाउिंग फॉर वेरिएबल स्पीड कंट्रोल। जो मोस्फेट चॉपर से मेटल ऑक्साइड सेमीकंडक्टर फिल्म वेब ट्रांजिस्टर तेना में यूज करूँ ते वेरिएबल स्पीड कंट्रोल करे। डीसी मोटर द किट इंक्लूड अ डीसी मोटर इन इज यूज फॉर डेमोन्स्ट्रेटिंग द स्पीड कंट्रोल कैपेबिलिटी ऑफ द मोस्फेट चॉपर। जो डीसी मोटर है तो मोस्फेट चॉपर थी कनेक्ट मोस्फेट चॉपर थी कनेक्ट हो मोस्फेट चॉपर जो आउटपुट हो डीसी मोटर ने कनेक्ट है। पावर सप्लाय द किट इंक्लूड अ पावर सप्लाय देट प्रोवाइड्स टू नेसेसरी वोल्टेज एंड करंट टू द सर्किट इन द डीसी मोटर। कंट्रोल सर्किट द किट इंक्लूड अ कंट्रोल सर्किट दैट रेगुलेट्स एंड ऑपरेशन ऑफ द मोस्फेट चॉपर इंश्योरिंग स्टेबल एंड सेफ ऑपरेशन ऑफ द सर्किट्स। जे आ किट है तीन अंदर एक कंट्रोल सर्किट है तीन अंदर PWM एट्ले पल्स विथ मॉड्युलेशन पोटेंशियोमीटर यूज करूँ तेने आखू जो मोटर है कंट्रोल थे। इनपुट आउटपुट इंटरफेस द किट इंक्लूड इनपुट आउटपुट इंटरफेस सच एज अ पोटेंशियोमीटर स्विच एंड LED इंडिकेटर्स टू अलाउ द यूजर टू इंटरेक्ट विथ द सर्किट्स एंड मॉनिटर इट्स ऑपरेशन। यूजर मैन्युअल द किट कम्स विथ अ यूजर मैन्युअल टू प्रोवाइड स्टेप बाय स्टेप इंस्ट्रक्शन फॉर असेंबलिंग एंड ऑपरेटिंग द सर्किट्स एज वेल एज अ बैकग्राउंड इंफॉर्मेशन ऑन द थियरी एंड प्रिंसिपल ऑफ मोस्फेट चॉपर स्पीड कंट्रोल। सेफ्टी फीचर्स की बात करिए तो द किट इंक्लूड सेफ्टी फीचर्स सच एज अ फ्यूज ओवर करंट प्रोटेक्शन एंड शॉर्ट सर्किट प्रोटेक्शन टू प्रिवेंट डैमेज टू द सर्किट एंड इंश्योर यूजर सेफ्टी। ट्रेनिंग किटनी स्पेसिफिकेशन की बात करिए तो यूनिट ऑपरेशन ऑन 230 वोल्ट एट्ले 230 वोल्टेज AC 50 हर्ट्ज फ्रीक्वंसी है 0 to 230 वोल्टेज डीसी फॉर डीसी मोटर परमानेंट मैग्नेट PM डीसी मोटर। मोस्फेट IGBT बेस्ड चॉपर मोस्फेट बेस्ड चॉपर पोटेंशियोमीटर फॉर वेरिंग ड्यूटी साइकिल फ्रॉम 0 to 1 आइसोलेट कंट्रोल सर्किट ड्राइव मोस्फेट अदर इलेक्ट्रॉनिक्स कंपोनेंट्स लाइक रजिस्टर डायोड्स इट इज एक्सेट्रा एज पर सर्किट रिक्वायर्ड। गुड क्वालिटी एंड रिलायबिलिटी टर्मिनल्स सॉकेट्स आर प्रोवाइड फॉर कनेक्शन। आ मारी किट है किट में तमे जोई शको छो मोस्फेट छे पछी कम्प्रेटर छे PWM ड्राइवर छे जेनाथी मोटर कंट्रोल थशे ट्रिगल वेव जनरेटर छे ट्राइंगल वेव जनरेटर छे जे फ्रीक्वंसी एडजस्टर छे ड्यूटी साइकल एडजस्टर छे पावर सप्लाय छे जे त्यां ट्रांसफॉर्म मूक्यू छे मोस्फेट छे तेनुं आउटपुट ढ मोटरमां जाय छे। अमे तेना RPM चेक करेला અંદરનું છે તેના ઓબ્જેક્ટિવ છે સ્ટડી ઓફ સ્ટેપ ડાઉન ચોપર વિથ PWM કંટ્રોલર ઓબ્ઝર્વ ધ આઉટપુટ વોલ્ટેજ વેવફોર્મ ફોર ડિફરન્ટ વેલ્યુ ઓફ ડ્યુટી સાયકલ કંટ્રોલ ધ સ્પીડ ઓફ DC મોટર। અમારું આખવા મોડલ એક લાખવા કનેક્શન ફોટો છે મોટર સાથે। પ્રોસીજર છે फर्स्ट के रेफर द सर्किट डायग्राम एज शो इन फिगर स्विच ऑन द ट्रेनर ऑब्जर्व द वेरिएशन इन ड्यूटी साइकल फ्रॉम 0 to 1 बाय यूजिंग ड्यूटी साइकल एडजस्ट पोटेंशियोमीटर। नाउ कनेक्ट द डीसी मोटर एज लोड टू ट्रेनर द मोस्फेट इज कनेक्टेड बिटवीन डीसी सोर्स एंड लोड वर्क एज अ कंट्रोल स्विच। नाउ कनेक्ट PMW आउटपुट टू किट्स and source terminal of MOSFET for driving it. Measure the output voltage across the load for different values of duty cycle. Change the duty cycle and observe the variation in speed motor. You can control or change the speed of motor by comparator using change the duty cycle voltage level. Future use છે આનો industrial automation industry માં આ project એટલે means કે આજે यूज कर सकते मोटी मोटी जो मशीनों होने कंट्रोल करने डीसी मोटर इलेक्ट्रिक व्हीकल में यूज कर सकते। बेस्ट जो अमरु जो मेन फ्यूचर स्कोप है फ्यूचर यूज है मेन तो अमे अपकमिंग स्टूडेंट्स एट्ले ट्रेनिंग किट है अमरी जो अपकमिंग स्टूडेंट्स मैं बेस्ट एंड मेन फ्यूचर यूज ऑफ अवर प्रोजेक्ट विल परफॉर्म
મશીન લીધે પાણી પરનો અભ્યાસ કરે છે પાવર આપ સ્પીડ કરી મારો એનો નંબર છે મારો નામ રાજ લેવા ગુગલ ભાઈ છે મારો એડ્રેસ નંબર છે 125 અને ત્યારે કે મારો ફાઇલ એનો પડ્યો છે બરોબર છે સ્પીડ ઇન યોર મશીન મોટર છે આપણે જે રિપોર્ટ મારી માંગો સમજાવી કે ગાઉ કામ હોય મોટર છે બરોબર છે આખું કરી છે અને પેલી બી કે માટે જેમાં હું આપણે કઈ બી વિશે ઉપર સમજાવીશ અને આપણા ઇન્ટરેસ્ટ ને એ આપણે પ્રોજેક્ટ એમાં કરીને એક્સપેરિમેન્ટ કરીને સમજાવશું આપણી ટ્રેનિંગ કેટ છે આપણે જોઈ શકો છો કે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ ચોપર આમાં આપણે ચોપરની સ્વીચ તરીકે મોસ્ફેટનો યુઝ કરેલો છે બરાબર છે આપણો ઇનપુટ સપ્લાય છે જે આપણા ઘરમાં આવે છે હાઉસ વોલ્ટ 230 વોલ્ટ એસી એ આપણી ટોગલ સ્વીચ છે ઓન અને ઓફ હવે ધારો કે આને આપણે ઓન કરીશું તો આપણે એલઈડી લાઈટ ચાલશે જે ઇન્ડિકેટર છે બરાબર છે આ જે આપણો આટલો ભાગ છે બરાબર છે અહીંયાથી લઈને આટલો ભાગ આ આપણો કંટ્રોલ સર્કિટ છે અને એની ઉપરનો આપણો પાવર સર્કિટ છે હવે આમાં આપણે લોડ તરીકે જે છે એ આપણે એને મોટરને જોઈન કરી છે આપણી આ જે મોટર છે પીએમડીસી ઇલેક્ટ્રિક મોટર બરાબર છે એના 0.25 HP છે અને આ કિલો વોટ છે એ 0.18 છે અને વોટ એના 180 છે એના કન્ટિન્યુઅસલી માટે પણ એની ટેસ્ટિંગ માટે તમે 220 વોલ્ટ આપી શકો છો અને 1 MVA પર ચાલે છે આપની કંટ્રોલ સર્કિટ છે એના પાવર સર્કિટ છે અહીંયા જે સપ્લાય આવે છે એ આપણે આમાં જાય છે બરાબર છે એ આપણું ડીસી સપ્લાય હશે એ 220 વોલ્ટ DC 220 વોલ્ટ DC એ આપણા પાવર સર્કિટમાં જઈને લોડમાં જાય છે અને 12 વોલ્ટ DC એ આપણી આ કંટ્રોલ સર્કિટમાં આવે છે પૂરેપૂરી અહીંયાથી આપણો ટ્રાયંગલ વેવ જનરેટર છે હવે અહીંયાથી આ ટ્રાયંગલ વેવ જનરેટર થઈને આ PWM ડ્રાઈવરમાં જાય છે અને PWM ડ્રાઈવરની મદદથી આપણે ગેટ પલ્સ આપીને આ મોસ્ફેટમાં આપણે ગેટ પલ્સ આપીને આપણે મોટરને સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ અને એના વોલ્ટેજને આપણે એની વેલ્યુને અપ કે ડાઉન કરી શકીએ છીએ બરાબર અને આ બી એમ એક ટોગલ સ્વિચ છે આ સ્વિચમાં તમે જોઈ શકો આ એક CW છે એટલે CCW છે ડેટ મીન્સ કે આ ક્લોકવાઇઝ છે અને આ કાઉન્ટર ક્લોકવાઇઝ છે એટલે કે આને આપણે ફોરવર્ડમાં ફેરવી શકીએ છીએ અને આ વચ્ચે ઓફ છે અને આ રિવર્સમાં આપણી મોટર ફરી શકે છે આપણે આ એક IRF 530નું મોસ્ફેટ છે બરાબર છે આ પ્રકારનું આપણે મોસ્ફેટ છે જેમાં આપણા ડ્રેન છે એટલે છે એની ગેટ પર જવા માટે અને આ સ્રોત છે હવે આપણા જે આ વ્યૂફોર્મ છે બરાબર છે આ PWM આઉટપુટ આપણે અહીંથી આપે છે હવે આ જે વ્યૂફોર્મ છે એનો ઓન ટાઈમ ને ઓફ ટાઈમ દર્શાવે છે અને આમાં ટ્રાયંગલ વ્યૂફોર્મ એટલે જ કે ભાઈ ગેટ પર આપવા માટે જે વ્યૂફોર્મની જરૂર પડે છે એ ટ્રાયંગલ ટાઈપ આવે છે અને જે સાઇન વ્યૂ છે એમાં આપણે ગેટ પર આપવું પોસિબલ નથી એટલે આપણે આ પ્રકારના વ્યૂફોર્મની જરૂરિયાત છે એ માટે આપણે જરૂર કરીને એની ગેટ પર આપીએ છીએ જેમ આપણા મિત્રએ સર્કિટ ડાયાગ્રામ અને મોડેલને સમજાવ્યું તે પ્રમાણે હવે મેં કનેક્શનને સમજાવવાનો છું તો કનેક્શનમાં મેં જે મોટરના જે નેગેટિવ અને પોઝિટિવ છે તેને મેં કનેક્ટ કર્યા છે મેં એક મલ્ટીમીટર લીધું છે જે વોલ્ટેજ વેરી કરશે જો આપણે અહીં સ્વિચ છે ઓન ઓફની સ્વિચ છે મેં ઓન કરીશ અને અહીં જો આપણે જોઈએ તો 216 વોલ્ટેજ એટલે જે અહીંથી જે આઉટપુટ છે તે જે અહીંથી ઇનપુટ છે તે આઉટપુટ 216 વોલ્ટેજ 216 વોલ્ટેજ આઉટપુટ છે એટલે આપણી સર્કિટ કમ્પ્લીટ છે હવે આપણે ગેટ પલ્સને એટલે રિલેના જે બે કનેક્શન છે તેને અમે જે તેને આપણે કનેક્ટ કરીશું આપણે કનેક્શન કર્યું છે મોસ્ફેટના જે ગેટ પલ્સ છે તેને PWM ડ્રાઈવર સાથે જેનાથી મોટર ફોરવર્ડ એન્ડ રિવર્સ કંટ્રોલ થશે આ સ્વિચ ઓન છે હવે આપણે પહેલાં ક્લોકવાઇઝ ફેરવીશું અને એના જે મલ્ટીમીટરમાં છે એના જે આઉટપુટના વોલ્ટેજ આપણે મેઝર કરીશું તો આપણે PWM ડ્રાઈવર દ્વારા ધીરે ધીરે આપણે ઇનપુટ આપીશું ક્લોકવાઇઝ આ 180 વોલ્ટેજ છે જેને તમે આને કન્ટિન્યુઅસલી ચલાવી શકો છો મોટરને આપણે 230 વોલ્ટેજ આપી શકીએ છીએ પણ તેને ખાલી ટેસ્ટિંગ માટે આપણે 230 વોલ્ટેજ આપીશું આ 230 વોલ્ટેજ આપણે આપ્યા
ચેલેન્જ કરે છે પણ આજે છે તે ટેસ્ટિંગ પરપઝ માટે આપણે કરી દીધું છે. હવે આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ એટલે આપણે રિવર્સમાં મોટર ફેરવીશું. આ આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે રિવર્સમાં આપણે મોટર ફેરવીશું. ધીરે ધીરે પીરિયડ દેવાળી મીન્સ કે ધીરે ધીરે ગેટ પલ્સ આપીશું આપણે. તમે જોઈ શકો છો કે જે આપણું જે શાફ્ટ છે એટલે જે મોટર છે તે રિવર્સમાં ફરે છે. આને બી સેમ 180 વોલ્ટની કન્ટિન્યુઅસલી એને તમે 230 કે 220 વોલ્ટેજ ટેસ્ટિંગ પર્પઝ માટે આપી શકો છો. આ 230 વોલ્ટેજ અને 180 વોલ્ટેજ કન્ટિન્યુઅસલી ટેસ્ટિંગ પર્પઝ માટે આપી શકો છો.